બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકાના ડેગા ગામમાં બે હજાર સત્તરમાં પુરાવતા સરકાર તરફથી અસરગ્રસ્ત ખેડૂતો માટે જમીન ધોવાના નાણાંની સહાય કરવામાં આવી હતી તે નાણાં પચાવી પાડવાનું કૌભાંડ સામે આવ્યું છે લાખણીના ડેકા ગામમાં રહેતા ગણપતજી વેરસજી સોલંકી ખેતી કરી તેમના પરિવારનું ગુજરાન ચલાવે છે અને બે હજાર સત્તરમાં આવેલા પૂરના કારણે તેમના ખેતરમાં ભારે નુકસાન થયું હતું ગણપતજી ચૌહાણ ખાતા નંબર એકસો સર્વે નંબર એકસો જૂના સર્વે નંબર

ના ઉતારા તથા જરૂરી ડોક્યુમેન્ટ તથા બેંક ખાતાના ડોક્યુમેન્ટ વગેરે સહિત પુરાવો આપેલા હતા તે અંગેની ચકાસણી પણ અધિકારી દ્વારા કરવામાં આવી હતી તે મુજબ અસરગ્રસ્ત ખેડૂતોની જે યાદી સરકાર દ્વારા જાહેર કરવામાં આવી

સર્વે નંબર એકસો દસ દર્શાવેલ તે રકમ અસરગ્રસ્ત ખેડૂત તરીકે પ્રવીણભાઈ ઘેનાજી ચૌહાણનું નામ દર્શાવી રૂપિયા છન્નું હજાર જેટલી રકમ બેંક ઓફ બરોડા ની શાખામાં જમા કરાવેલ અને અધિકારીઓની મિલી ભગત થી તે રકમ કોણે ઉપાડી તે પણ એક શંકાશીલ પ્રશ્ન છે જો તે બાબતે પણ પદ્ધતિ ની કાર્યવાહી કરી ઊંડી તપાસ કરવામાં આવે તો મોટું કૌભાંડ બહાર આવવાની શક્યતાઓ છે ગણપતજી વેરસજી સોલંકીના કહેવા મુજબ રેવન્યુ રેકોર્ડ સાત બાર તથા આઠ માં તેમનું નામ હોવા છતાં જમીન ધોવાણના નાણાં અન્ય વ્યક્તિઓને ખોટી રીતે રેકોર્ડ ચડાવીને નાણાં ચૂકવવામાં ખૂબ જ ગંભીર પ્રકારની ગેરરીતિઓ આચરવામાં આવી છે ગામના સરપંચ તેમજ તલાટી મંત્રીને જાણ કરવા છતાં તેમની વાત ના સાંભળતા આખરે ગણપતજીએ લાખણી મામલતાને અરજી આપ્યા બાદ પાલનપુર કલેક્ટરે અરજી આપી હોવા છતાં તેમના તરફથી પણ કોઈ નિકાલ કરવામાં આવ્યો નથી ગણપતજી વેરસજીનું સોલંકીનું કહેવું છે કે ભવિષ્યમાં આવા અધિકારીઓ આવું ગેરકાયદેસર કૃત્ય કરે નહીં તે માટે તેમજ અમારા કાયદેસરના હક મળે અને એમને નુકસાન કરેલ છે તે માટે કસુરવાર અધિકારીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરીને તેમને મળવાપાત્ર નુકસાનની રકમ ચૂકવવામાં આવે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે બે હજાર સત્તરમાં જ્યારે પૂર આવ્યું ત્યારે મારે એકસો બાણું સર્વે નંબરવાળી જગ્યા એક એકસો પંચાણું એકસો બાણુંમાં ચાર હજાર રૂપિયા મને મળેલ છે અને એકસો પંચાણુંવાળી સર્વેવાળી જમીનના રૂપિયા અશોકજી ઘેનાજીના ખાતામાં ગયેલ છે એમને મને કોઈ વર્તળ આલી નથી મેં સરપંચને રજૂઆત કરી હતી અને તાલુકામાં જઈને મામલેદાર સાહેબને પણ અરજી કરી હતી પણ એનો મને કોઈ જવાબ મળ્યો નથી ખાતા નંબર તમારી પાસબુક તમારી આલેલી ખાતા નંબર મારો હું પાસબુક મારી હાથ બાર આઠના ઉતારા મારા છતાં પણ કશું અને અમારા ગામમાં ગૌચરવાળી જગ્યાના પૈસા મળી જાય છે અને મેન જે ખાતેદાર જગ્યા છે એમને પૈસા મળતા નથી